नेशनल हाईवे नंबर 8 ने जोड़ता मार्ग सुधी सुरवाड़ी रेलवे फाटक पर नवा फ्लायओवर निर्माण करवामां आव्युं छे। त्यारे नायब मुख्यप्रधान नितिन पटेल हस्ते तेनो वीडियो कॉन्फरन्सना माध्यमथी लोकार्पण करवामां आव्युं हतुं। त्यारे आ ब्रिज खुल्लो મુકાતા વાહન ચાલકોને સમય હવે ફાટક ઉપર નહીં પરંતુ જે રીતે બ્રિજ ઉપરથી હવે તેઓ નીકળી શકશે ત્યારે ઈ લોકાર્પણ કાર્યક્રમમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાદા, ધારાસભ્ય દુષ્વંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિતના અધિકારીઓ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ભરૂચ જિલ્લો એ ઔદ્યોગિક જિલ્લો છે, એમાં પણ ખાસ કરીને અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, અંકલેશ્વર એટલે એશિયામાં સૌથી મોટામાં મોટું જીઆઈડીસી આવેલી છે। અંકલેશ્વરની આસપાસની વાત કરીએ ત્યારે સારંગપુર હોય, ગરખોલ હોય, કોસંબડી હોય, ભરકોદરા હોય, સુરવાડી, બોરપાથા આ બધા 10,000થી ઉપરની વસ્તીવાળા ગામો છે, જેને લઈને ગરખોલ જે રેલવે ફાટક છે એ ફાટક પર લોકોએ અવર જવર કરવા માટે જે તકલીફ પડતી હતી, દરરોજની દૈનિક લગભગ 100થી 125 જેટલી ટ્રેનોની અવર જવર 24 કલાકમાં જે થાય છે એને લઈને 1.5 કલાક, 1.25 કલાક સુધી લોકોએ ફાટકમાં રાહ જોવી પડતી હતી, ત્યારે આજે મને કહેતા આનંદ થાય છે। આ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી નીતિનભાઈએ આજથી 4 વર્ષ પહેલાં આજ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત આ જ જગ્યાએ કર્યું હતું અને આજે ઈ લોકાર્પણ પણ આદરણીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે જ્યારે થયું છે ત્યારે આ બ્રિજની લંબાઈ એ 1100 મીટરની લંબાઈ છે, આમ ટી આકારમાં છે, પરંતુ અત્યારે સી આકારની અંદર કે જે એક સુરત તરફ જે છેરો છે એ લગભગ 445 મીટરનો એમાં જે કામ બાકી છે એ પણ ટૂંક સમયમાં 1-1.5 મહિનાની અંદર એ કામગીરીમાં પૂર્ણ થવાની છે। તો આજ અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।